नरेश पटेल कांग्रेस में जाए तो भाजपे तैयार करो बैकअप प्लान। कांग्रेस ना 10 धारासभ्य तोड़वानी तैयारी। राज्यना तमाम चेकपोस्ट पर लगावाशे सीसीटीवी। हर संघवीनी जाहेरात। फेस डिटेक्शन साथे आधुनिक कैमरा पण लगावाशे। युक्रेन रशिया युद्ध थी हीरा उद्योग में मंदी। अमदावाद सहित घना शहरों में 1 अप्रैल 15 दिवस स्वैच्छिक वेकेशन। भावनगर की शाला टाका नो स्लैब धराशायी। बे विद्यार्थी पटकाया सीसीटीवी आया सामे। यूपी ना मंत्रीओए राज्य की बहार जता पहला योगी की रजा लेवी पड़शे। मंत्रीओ ने 100 दिवस कामों एजेंडा सौंपायो। नवी गाड़ी के फर्निचर खरीदवानी मनाई। पाकिस्तानी जनता ने संबोधन नहीं करे इमरान खान। पाकिस्तान ने अस्थिर करवा विदेश थी फंडिंग थतु होवानो लगाव्यो आक्षेप। नमस्कार, गुजरात नॉनस्टॉप बुलेटिन साथे हूं कुंज आपनु स्वागत करू छु। महत्वना समाचार पर नजर करीशु। सौप्रथम समाचार महेसाणा थी। एसीबी नी सफर ट्रेप महेसाणा मा। महिला कोंस्टेबल लांच लेता झड़पायु छे। महेसाणा मा रूपया 2500 नी लांच लेता महिला कोंस्टेबल रंगे हाथी झड़पाई। सांथल पुलिस मथक नी कोंस्टेबल जेने रूपया 2500 नी लांच मांगी हती। आशाबेन नामनी आ महिला कोंस्टेबल जे सांथल में राइटर तरीके फरज बजावती हती। जरे फरियादी नो मुद्दा माल छोड़वा अंगे तेणे रूपया 2500 ना लांच नी मांगणी करी हती। जे लांच लेता एसीबीए झड़पी लीधी छे। वधु विगतो मेळवे संवाददाता अल्पेश पटेल पासेथी। अल्पेश, महिला कोंस्टेबल रूपया 2500 नी लांच लेता झड़पाई, शुं विगतो? જી ચોક્કસ, કોઈ જણાવે છે કે મહેસાણા સાંકલ પોલીસ મથકની અંદર કોન્સ્ટેબલ 2500 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે અને મુદ્દા માલ ફોડાવવા બાબતે કહીને એમને 2500 રૂપિયા એમના મિત્ર જોડે માંગ્યા હતા અને સાંકલ ક્રાઇમ રાઇટર તરીકે ફરજ બજાવતા હતા અને ફરિયાદી મુદ્દા માલ ફોડાવવા માટે માગણી કરી હતી તેમના મિત્ર જોડે 2500 રૂપિયાની અને 2500 રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા। જી ચોક્કસ, અલ્પેશ આભાર જાણકારી આપવા બદલ। આશાબેન નામની આ મહિલા કોન્સ્ટેબલને હાલ એસીબીએ ઝડપીને વધુ પૂછપરછ હાથ ધરી છે। રૂપિયા 2500ની લાંચ માંગી હતી ફરિયાદીનો મુદ્દામાલ છોડવા માટે રૂપિયા 2500ની માંગણી કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 એપ્રિલે ગુજરાત આવે તેવી સંભાવના છે। પીએમ મોદીનો કાર્યક્રમ દાહોદ ખાતે રાખવામાં આવ્યો છે અને દાહોદ ખાતે પીએમ મોદી વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ કરશે। પીએમ મોદીની છબી અને વિકાસ કાર્યો થકી 4 રાજ્યો ફતેહ થયા છે। પીએમ મોદીની લોકપ્રિયતાને અંકે કરી 2022 સર કરવા માટે ગુજરાત ભાજપ સક્રિય થયું છે। અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો કર્યા બાદ પીએમ મોદી હવે રાજ્યના આદિવાસી પટ્ટીમાં ભાજપને વિજયી કરવાનો આરંભ કરશે। 21 એપ્રિલે દાહોદ ખાતે પીએમ મોદીનો જંગી કાર્યક્રમનું હાલ આયોજન થયું છે। જે તારીખ પ્રધાનમંત્રી મોદી સાહેબ નક્કી થશે એ દિવસે અમે ભવ્ય કાર્યક્રમ કરી શકીશું। પીએમ મોદીના દાહોદ ખાતેના કાર્યક્રમને સફળ બનાવવા માટે 3 લાખથી વધુ કાર્યકરોને એકત્ર કરાશે। મહીસાગર, પંચમહાલ, વડોદરા અને દાહોદ જિલ્લાથી કાર્યકરો પીએમ મોદીના કાર્યક્રમમાં હાજરી આપશે। રાજ્યમાં 150+ સીટીને હાંસલ કરવાના ભાજપનો લક્ષ્યાંક છે। આ લક્ષ્યાંકને પાર પાડવા માટે પીએમ મોદીએ ગુજરાતની યાત્રાઓ વધારવી પડશે। ब्यूरो रिपोर्ट, मंतव्य न्यूज़। मोरबी नगरपालिका में मार्च एंडिंग में बाकी करवेरानी वसूलात सख्ती थी थती जोवा मळी छे। जेमां मिलकत जप्ती सुधीनी नोटिसो इश्यू कराता छेल्ली घड़ीए करवेरा भरता लोकोनी पालिका में लांबी कतारो जोवा मळी। पालिका द्वारा 28 करोड़ नी डिमांड सामे 16 करोड़ ना करवेरानी आकरणी थई छे। મોરબી નગરપાલિકામાં વેરા વસૂલાતની સઘન વસૂલાત ઝુંબેશ અંતર્ગત
ઘણી આખરી નોટિસો આપવામાં આવેલ અને વોરંટ અને જપ્તી સુધીના પગલાં લેવામાં આવેલ તે પૈકી મહત્તમ રકમ જે સરકારી મિલકતોના વાદ વિવાદ છે તે સિવાય કાંકરેજ તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભામાં ખુડા ખીમાણા શિહોરી થરાસુંદી બાઇક રેલી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી હતી। તાલુકા પ્રભારી નવીનભાઈ પટેલે કહ્યું હતું કે તિરંગા યાત્રામાં સ્થાનિક લોકોનો સારો પ્રતિસાદ મળ્યો। આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। જૈન સાથીઓ, આજે કાંકરેજ વિધાનસભાની અંદર આમ આદમી પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ખોડા મુકામે શ્રી રાજભાઈ માતાજીના આશીર્વાદ મેળવી શરૂઆત કરવામાં આવી। ખોડાથી ખીમાણા શિહોરી ગાય માતાના દર્શન કર્યા, ત્યાંથી થરાની અંદર વાળીનાથ ભગવાનના દર્શન કરી બહુચર માતાએ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી। રેલીનો મુખ્ય આશય પંજાબની અંદર જે જીત મેળવી છે એ જીત ગુજરાતની પ્રજાની અંદર જીત ખરેખર શાના માટે મળી છે, ખેડૂતોના જે પ્રશ્નો હતા એનો સમસ્યાનું સમાધાન કરી। અને આપ જાણો છો કે પંજાબની અંદર એક અઠવાડિયાની અંદર પંજાબ સરકારે જે જે જાહેરાતો કરી છે ખેડૂતોલક્ષી સામાન્ય જનતા માટે કરીને એ ખરેખર ગુજરાતની અંદર દરેક જનતા સુધી આ માહિતી પહોંચે। જૂનાગઢના માંગરોળ નગરપાલિકામાં ફાયર સેફટીની સુવિધાનો અભાવ જોવા મળ્યો। ઉલ્લેખનીય છે કે નગરપાલિકા દ્વારા ફાયર એનઓસી આપવામાં આવે ત્યારબાદ જ કોઈ પણ બિલ્ડિંગ કે કોમ્પ્લેક્સને જગ્યાની મંજૂરી મળતી હોય છે, ત્યારે ખુદ નગરપાલિકાની ઓફિસમાં જ દીવા તળે અંધારાનો ઘાટ સર્જાયો છે। આ અગાઉ પણ મંતવ્ય ન્યૂઝ દ્વારા ફાયર સેફટી ન હોવાનો અહેવાલ પ્રસારિત કરાયો હતો, જોકે અધિકારીઓને પૂછતા તેમણે રજૂઆત કર્યા હોવાનું જણાવીને બચાવ કર્યો હતો। જ્યારથી નગરપાલિકાની સ્થાપના થઈ છે ત્યારથી એક અજીબ વાત સામે આવી છે, કહી શકીએ કે નગરપાલિકા કે જેને ફાયર સેફટીની જ્યાંથી એનઓસી આખા વિસ્તારમાં અપાતી હોય છે તે જ નગરપાલિકામાં અત્યાર સુધી ફાયર સેફટી માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। ખાસ કરીને હું આપને બતાવીશ કે આ નગરપાલિકા છે માંગરોળની, માંગરોળની નગરપાલિકાની અંદર એક પણ ફાયર સેફટીની સુવિધા નથી। કોઈ સિંગલ એક ફાયર સેફટી માટેનું કોઈ સિંગલ ગેસ કે કોઈ સિંગલ એક બોટલ પણ રાખવામાં આવી નથી। ત્યારે હાલ જે છે તે નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના પ્રમુખ અનેક સાથે વાતો કરતા હજુ સુધી કોઈ નગરપાલિકાની અંદર ફાયર સેફટી સુવિધા નથી થાય એવું જાણવા મળ્યું છે, અને અનેક વાર રજૂઆત કરવા છતાં મીડિયા દ્વારા પણ ધ્યાન દોર્યું છે, તેમ છતાં હજુ અત્યાર સુધી ફાયર સેફટીના નામે નગરપાલિકા છે તે ઝીરો છે। ખાસ કરીને જ્યારે ફાયર સેફટીની અનેક વાતો થતી હોય, નગરપાલિકા દ્વારા દરેકને ફાયર સેફટીની એનઓસી અપાતી હોય ત્યારે એ જ નગરપાલિકામાં ફાયર સેફટી છે તે જોવા નથી મળી રહી। વૈશાલી ગગરાણા, મંતવ્ય ન્યૂઝ, જૂનાગઢ। વલસાડની કચેરી બહાર બિનઅધિકૃત એજન્ટ્સનું રાફડું ફાટ્યું છે। જનસેવા કચેરી ઉપર રેશન કાર્ડ તેમજ દાખલા કઢાવવા જેવા નિઃશુલ્ક થનારા કામો માટે આ વચેટિયાઓ દ્વારા લાભાર્થીઓ પાસેથી 500 થી 1000 રૂપિયા ખંખેરાવવામાં આવી રહ્યા છે, જેનું સ્ટિંગ ઓપરેશન મંતવ્ય ન્યૂઝે હાથ ધર્યું હતું, જેમાં વચેટિયાઓ દ્વારા લાભાર્થીઓને કોઈ જગ્યાએ જવાની જરૂર નથી તેમજ અટવાયા વિના તમામ કામો કરી આપવામાં આવશે તેમ જણાવાયું હતું। એટલું જ નહીં, આ તમામ કામો માટે અધિકારીઓ સાથે સાંઠગાંઠ હોવાનો ચોંકાવનારો ખુલાસો આ સ્ટિંગ ઓપરેશનમાં થયો। વલસાડ જિલ્લાની અંદર સહકારી જે સરકારી જે કચેરીઓ છે તે સરકારી કચેરી ઉપર હાલ એજન્ટ છે તેમના હવાલે છે તેવું જોવા મળી રહ્યું છે। મંતવ્ય ન્યૂઝના ઓન કેમેરાની અંદર એક બેને સ્વીકાર કર્યો છે કે અહીં જે આવનાર જે તમામે તમામ લોકો છે તેમની પાસેથી 500 થી 1000 રૂપિયા લેવામાં આવે છે। અહીં રેશનિંગ કાર્ડ કરવાનો હોય કે આવકનો દાખલો કરવાનો હોય કે કોઈપણ જાતના કોઈપણ દાખલા જો કરવાના હોય તો અહીં માત્ર પૈસા આપવામાં આવતા હોય છે। મંતવ્ય ન્યૂઝની કેમેરાની અંદર જે અહીંયા એજન્ટો છે તેમનું એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું। સ્ટિંગ ઓપરેશનની અંદર જે અહીં જે એજન્ટ છે તેમના દ્વારા સ્વીકાર કરવામાં આવે છે કે અહીં આવનાર તમામે તમામ જે છે તે લોકો પાસેથી રેશનિંગ કાર્ડ બનાવવું હોય કે કઈ બી કાર્ડ કઢાવવું હોય તમારે અટલાવવાની જરૂર, એટલે કે આમ તેમ જવાની જરૂર નથી, ફક્ત ને ફક્ત એક એજન્ટને મળો એટલે બધું જ કામગીરી તમારા હાથમાં થઈ જતી હોય છે। 500 રૂપિયાથી કરીને 1000 રૂપિયા સુધીની મંતવ્ય ન્યૂઝને કેટલાક દિવસથી ફરિયાદો ઉઠવા પામી હતી, જે ફરિયાદના આધારે આજરોજ મંતવ્ય ન્યૂઝ દ્વારા એક સ્ટિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડની જનસેવા કેન્દ્રની અંદર હાલ આવકના દાખલા તેમજ તમામે તમામ જે કોઈપણ જાતના દાખલા હોય અથવા તો
कोई भी जगह पर जातिगत दाखला जो है अही जो तुम्हारे कराव हो तो पहला एजेंटों ने मड़व पड़े। एजेंटों ने मब्या बाद एजेंटों ने 500 रुपया से 1000 रुपया सुधी आप मंत्रालय योजना स्टिंग ऑपरेशन अंदर आज रोज जो एजेंटों से सीधा पर्दाफाश थे। मयूर जोशी, मंत्रालय न्यूज, वलसाड। संखेड़ा तालुकाना सिहांद्रा गामनी महिलाओं द्वारा जीवन जरूरियातनी पूरती सुविधाओं न मळता गाम में रस्ता रोको आंदोलन करी तालुका पंचायत खाते आवेदनपत्र आपवामां आव्युं। आ दरमियान महिलाओं द्वारा सरकारी सहाय अने लाभो आवास योजनाना मकानोनी समयसर फारवणी गटर लाइननी सुविधा जेवी अनेक प्राथमिक सुविधाना अभावनी फरियादो नोंधावी वधुमां तેઓના હકનો હિસ્સો કોણ ખાઈ ગયું એની તપાસ કરવાની પણ માંગણી કરી હતી। તો હાલ બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે। આજનો દિવસ સૌથી ખાસ છે, મિલન હૃદયનો હૃદયની સાથે છે, આ નજરોથી કાંઈ છુપાયું નથી, એ બધી જ ના કહેલી જે વાત છે, આ આંખોથી સારી કોઈ રજૂઆત નથી, આમનાથી સારા કોઈ બીજા નથી, ચાલો આ દિવસ ઉજવીએ ખાસ ક્ષણો માટે વેડિંગ્સ બાય કેનન। કેનન Delighting you always. गुजरात का सरताज इंडियन वाइल्डनेस 70 किलोमीटर प्रति घंटे की रफ्तार से भागते हैं ये भाई साहब। बड़ा हैंडसम जानवर है। यह खुशबू है वाइल्ड लाइफ की, उनकी देखभाल की, यह खुशबू है गुजरात की। आज नो दिवस सौथी खास छे, मिलन हृदय नो हृदय नी साथे छे, એક શરારતથી થઈ શરૂઆત, જગાવે લાગણીનો અહેસાસ, આ નજરોથી કાંઈ છુપાયું નથી, એ બધી જ ના કહેલી જે વાત છે, ખુશીમાં વિત્યું બાળપણ, હાથ પકડે આવનાર ક્ષણ, આ આપણા નવા સંગાતની શરૂઆત છે, આ આંખોથી સારી કોઈ રજૂઆત નથી, આમનાથી સારા કોઈ બીજા નથી, ચાલો આ દિવસ ઉજવીએ, દરેક ક્ષણ એક તસવીર બની જાય અને આ તસવીરોમાં આપણે બધા ક્ષણો જીવતા જઈએ, ખાસ ક્ષણો માટે વેડિંગ્સ બાય કેનન। કેનન ડિલાઇટિંગ યુ ઓલવેઝ। रूप मंत्रा आयुर्वेदिक फेस वॉश, इसमें है क्यूकम्बर के प्योर एक्सट्रैक्ट्स जो नेचुरली चेहरे को मॉइस्चराइज रखे, ये कोई कॉस्मेटिक नहीं आयुर्वेदिक औषधि है। गुजरात में हर साल करोड़ों टूरिस्ट आते हैं, अपने आप उड़कर यहाँ खुशबू है खुले आसमान की, एक आजाद उड़ान की, फुदक के आ जाओ अपने घोंसले के साथ में, अरे कुछ दिन तो गुजारो गुजरात में। समय कदी कोई नी राह नथी जोतो, मोड़ू न करो, ये आप द्वारा अपायल टैक्स ज छे जे आजे देश ने सुरक्षित अने समृद्ध बनावी रह्यो छे। शिक्षण, स्वास्थ्य अने इन्फ्रास्ट्रक्चर नी सुविधाओ देश ना खूणे खूणा सुधी पहुंचाड़ी रह्यो छे। करदाता कृपया ध्यान आपे, अगर आपे हजी सुधी आकारणी वर्ष 2021-22 नु पोतानु टैक्स रिटर्न फाइल नथी कर्युं तो लेट फी साथे 31 मार्च 2022 सुधी मां पोतानु टैक्स रिटर्न फाइल करी शको छो। अने अगर आपे आकारणी वर्ष 2021-22 नु पोतानु टैक्स रिटर्न ड्यू डेट पहेला फाइल कर्युं हतुं તો આપ પોતાનું રિવાઇઝ રિટર્ન લેટ ફી વગર 31 માર્ચ 2022 સુધીમાં ફાઇલ કરી શકો છો। યાદ રાખો, આકારણી વર્ષ 2021-22 નું ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ છે 31 માર્ચ 2022। દરેક આવકવેરો દાતા એક રાષ્ટ્ર નિર્માતા।
વેલકમ બેક. સમાચારોમાં આગળ નજર કરીશું. બગસરામાં ખેડૂત વેપારીએ સ્ટોક કરેલા લસણમાં નુકસાન થયું હતું. ખરાબ હવામાન હોવાને કારણે ખેડૂતોએ લસણ નદીના નાળામાં ફેંકી દીધું હતું. 20 મણ જેટલું લસણ હતું જે નાળામાં ફેંકી દીધું. મોરબીમાં આજે સ્ટેગર ડે પર ઉદ્યોગોમાં વીજકાપ રાખવામાં આવ્યો છે. આ બળે વિશ્વ ફલકે પહોંચેલા મોરબીના ઉદ્યોગને એક પછી એક સમસ્યા નડી રહી છે. હાલ ગેસની સમસ્યા હજુ પૂર્ણ થઈ નથી, ત્યાં વીજળીની સમસ્યા ઉદ્ભવી છે. વીજવીસીએલએ ઔદ્યોગિક કનેક્શનોમાં દર બુધવારે વીજકાપની જાહેરાત કરતા ઉદ્યોગો મુશ્કેલીમાં મુકાઈ ગયા, જેમાં ઉદ્યોગકારોએ આ સ્ટેગર ડે પરના વીજકાપ પર પ્રતિક્રિયા આપી હતી. સ્ટેગરીગેશન સ્ટેગરિંગ તો હોય એપીજીવેશનમાં, પણ એ લોકોએ સતત પ્રક્રિયાના જે ઉદ્યોગો હોય ને એને સ્ટેગરીગેશનમાં ન રાખવા જોઈએ, સ્ટેગરિંગમાં ન રાખવા જોઈએ. અમારા ઉદ્યોગ હોય ને એ સતત પ્રક્રિયાનો હોય. અમારે એક પણ કલાક ગેસ વગર ન ચાલે, એક પણ કલાક અમારે પાવર વગર ન ચાલે. બીજા ઉદ્યોગને ભલે એ સ્ટેગરિંગમાં રાખે કે એક આખો દિવસ 12 કલાક પાવર ન આપે. હવે પ્લાસ્ટિકના કારખાને જેમ અમે કારખાનાને ચાલુ બંધ ન કરી શકીએ, અમારે બહુ એમાં પીડા થાય, બહુ મોટું નુકસાન જાય. અને અમારા માટે તો આ બહુ કપરો ઘા છે. અને હવે અમારા લગભગ 70 યુનિટ તો બંધ થઈ ગયા, કાયમી ધોરણે ડિસમેન્ટલ થઈ ગયા. ઇન્ડસ્ટ્રી એવી હોય છે કે જે કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી તરીકે ઓળખાતી હોય, એટલે એણે ગુજરાત સરકારના IMP ડિપાર્ટમેન્ટ પાસેથી કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીનું રજિસ્ટ્રેશન મેળવવું પડે, લાયસન્સ મેળવવું પડે. એવી જે પ્રોસેસ ઇન્ડસ્ટ્રી હોય તો એને આમાંથી માનો કે કોઈક વસ્તુ એવી હોય કે કોઈ એવો ગેસ બનાવતા હોય કે જો એકાએક બંધ થાય તો એનાથી હેઝાર્ડ ઊભો થઈ જતો હોય, તો એવીને આ કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રીનું લાયસન્સ રજિસ્ટ્રેશન મળેલું હોય છે. જો મોરબીના સિરામિક ઉદ્યોગો છે એમાંથી કોઈ પણ આવા છે કન્ટિન્યુઅસ પ્રોસેસ ઇન્ડસ્ટ્રી તરીકે રજિસ્ટર્ડ નથી થયેલા, એટલે એમને આ સ્ટેગર્ડ હોલિડે ઓબ્ઝર્વ કરવો પડે. ધોરાજી સિમ વિસ્તારમાં અપૂરતા વીજ પુરવઠાનો મામલો સામે આવ્યો. PGVCL ધોરાજીના નાયબ કાર્યપાલક ઇજનેરને નોટિસ આપવામાં આવી. ધોરાજીના વકીલ દિનેશકુમાર વોરાએ આ નોટિસ પાઠવી છે. 4 દિવસમાં વીજ પુરવઠો કાર્યરત કરે તેવી નોટિસ દ્વારા જાણ કરવામાં આવી છે. આ સાથે જ વકીલે કહ્યું છે કે ખેડૂતોના નુકસાનના વળતર માટે કાર્યવાહી કરાશે. અંકલેશ્વરના નવનિર્માણ ત્રિકોણીય બ્રિજ પર સ્ટ્રીટ લાઇટને અભાવે કોંગ્રેસે ઉગ્ર આંદોલન કર્યું હતું. મોડી રાત્રિએ ગોરંધારાને લીધે બ્રિજ પર વારંવાર અકસ્માતની ઘટનાઓને પગલે યુથ કોંગ્રેસે રસ્તા રોકો આંદોલન કર્યું હતું. પોલીસે તમામ કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પાણીનો કકળાટ સામે આવ્યો. શહેરના કોઠંદરના વિસ્તારમાં પીવાના પાણી સહિતના પ્રશ્નોને લઈ સ્થાનિકો સહિત વિપક્ષ ઢોલ નગારા સાથે પાલિકામાં પહોંચ્યો. સ્થાનિકોએ પાલિકા કમ્પાઉન્ડમાં માટલા ફોડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નગરપાલિકા કોટ વિસ્તાર જોડે ઓરમાય વર્તન કરે છે. મારી અસંખ્ય રજૂઆતો ત્યાંથી એમને કોઈ ધ્યાન પર લીધી નથી. નૂતન હાઈસ્કૂલની જોડે કચરાનું સ્ટેર વર્ષોથી ત્યાંનું ત્યાં મૂકેલું છે. ભક્તોની લેબડીમાં જે રોડ અડધો બનાવેલો છે, કોન્ટ્રાક્ટરની સામે લોકોએ રોજ ઠારો છે, એની સામે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ. એમાં કોઈ પગલાં ધાનેરા બસ સ્ટેન્ડમાં વિદ્યાર્થીઓએ બસ શરૂ કરવા વિચિત્ર પ્રકારે વિરોધ નોંધાવ્યો. ઘણા અને આજુબાજુના ગામના વિદ્યાર્થીઓએ બસ શરૂ કરવા આવેદનપત્ર અને અર્ધનગ્ન અવસ્થામાં બસ રોકી હતી. કોરોના કાળથી બસની સુવિધા બંધ થયા બાદ 2 વર્ષ બાદ પણ બસની સેવા ફરી શરૂ ન થતા ઉગ્ર રજૂઆત કરી હતી. આજે ધાનેરાની અંદર બસ સ્ટેશનની અંદર
મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અમે ભેગા થઈ અને બસ માટેની જે અમારે ઘાણા ગામની જે આજુબાજુના 7-8 ગામોને જોડતી જે અમારી બસની 2 વર્ષથી સતત માગણી અટકેલી પડી હતી, અમે ધારાસભ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તેમજ ડેપો મેનેજરશ્રીને વારંવાર રજૂઆત કરવા છતાં અમારી માગણી સંતોષવામાં નથી આવી. અમારે અહીંયા બોર્ડની એક્ઝામ હોય કે અમારે કોઈ પણ પ્રાઇવેટ સાધન લેટ થઈ જતાં અમારી ઘણી વખત વિદ્યાર્થીઓના એટલે આ વખતે ઉગ્ર આંદોલન કર્યું છે અને 5 દિવસની મુદત આપી છે. જો 5 દિવસનો અમને રિપ્લાય પાછો નહીં આપવામાં આવે તો એનાથી પણ વધારે ઉગ્ર આંદોલન થશે અને બસનો ઘેરાવો અને ઘેરાવો કરવા રૂટ ચાલુ કરવા માટે આપણને જણાવેલ છે લેખિતની અંદર. અને એ બાબતે હું ડીસા અને પાલનપુર વિભાગીય કચેરી ખાતે આ જે કાગળ મળ્યો છે એ વધતો કરીશ અને એ બાબતે વિદ્યાર્થીઓની માગણીને ધ્યાને લઈને આપણે રૂટ ચાલુ કરીશું જેથી કરી વિદ્યાર્થીઓને કોઈ સમસ્યા ઊભી ના થાય એના. અરવલ્લીના શામળાજી ટીંટોએ મોડાસા રેલવે લાઇન માટે સંપાદન કરવામાં આવેલી જમીનોનું વળતર ખૂબ જ ઓછું ચૂકવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વર્તમાન ભાવે ઊંચી જંત્રી મુજબ વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગણી છે. રેલવે લાઇન માટે સંપાદિત કરાઈ જમીન, સંપાદિત જમીનનું વળતર ઓછું હોવાનો આક્ષેપ, વધુ વળતરની ખેડૂતોની માંગ. જમીન સોનાની અને વળતર કોડીનું, આ કહેવું છે અરવલ્લીના કેટલાક ખેડૂતોનું. રાજ્ય સરકાર દ્વારા મોડાસા ટીટોઈ શામળાજી રેલવે લાઇન માટે 410 ખેડૂતોની 92 હેક્ટર જમીનનું સંપાદન કરવામાં આવ્યું હતું. ખેડૂતોના ખેતરોમાં ખૂંટ પણ મારી દેવામાં આવ્યા છે, પરંતુ આ જમીનનું વળતર ખૂબ જ ઓછું જાહેર કરવામાં આવ્યું હોવાનું ખેડૂતો કહી રહ્યા છે. અમારે 2014માં સાબરકાંઠા જિલ્લામાંથી અરવલ્લી જિલ્લો અલગ બન્યો, એનું મુખ્ય મથક મોડાસા થતો, આજુબાજુની જમીનોની કિંમતો બહુ ઊંચી વધી ગઈ છે. અમારે 410 ખેડૂતોની 94 હેક્ટર જમીન અહીં જાય છે. અમારી જમીન ફળદ્રુપ છે, અહીં બટાકા, પપૈયા જેવી ખેતી થાય છે. માટે ગુજરાતની અંદર ઊંચામાં ઊંચો કોઈ પણ જગ્યાએ એવોર્ડ થયો હોય એવા એવોર્ડ મુજબ અમને અહીં વળતર મળવું જોઈએ એવી અમારી ખેડૂતોની. મહત્વનું છે કે સરકાર દ્વારા આ વિસ્તારની જંત્રીના આધારે વળતર આપવાનું નક્કી કરાયું હતું. નાયબ કલેક્ટરનું કહેવું છે કે સંપાદિત કરાયેલા ગામો પૈકી 13 ગામોના એવોર્ડ નક્કી થઈ ચૂક્યા છે અને જંત્રી મુજબ બજાર કિંમત પ્રમાણે વળતર નક્કી કરવામાં આવ્યું છે. છતાં જો કોઈને અસંતોષ હોય અને રજૂઆત કરવી હોય તો અધિક કલેક્ટરને રજૂઆત કરી શકે છે. જે બજાર કિંમત નક્કી થઈ એ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ છે એના દ્વારા નક્કી કરવામાં આવે છે. બજાર કિંમત નક્કી થયા પછી એના ઉપર 100% દિલાસા વળતર આપવામાં આવે છે અને જો ગ્રામ્ય વિસ્તાર હોય તો એને ફેક્ટર 2 વડે ગુણવામાં આવે છે અને શહેરી વિસ્તાર હોય તો દિલાસા વળતર તો મળે જ છે અને ફેક્ટર 1 વડે ગુણવામાં આવે છે. આ ઉપરાંત જમીનમાં ધારો કે કૂવા આવેલા છે, ઝાડ આવેલા છે, બાંધકામ આવેલું છે તો એનો પણ સર્વે જે તે સંબંધિત અધિકારી દ્વારા કરવામાં આવે છે. ખેડૂતોનું કહેવું છે કે વર્ષ 2011ની જંત્રી પ્રમાણે વળતર નક્કી કરાયું છે, સાથે જ જંત્રીની રકમમાં વિસંગતતાને લઈને તેમને અન્યાય થયો છે. તો ખેડૂતોની માંગને સમર્થન આપતા મોડાસાના ધારાસભ્ય પણ મેદાનમાં આવ્યા છે. ધારાસભ્ય રાજુ ઠાકોરે જંત્રીમાં સુધારો કરીને પ્રતિ ચોરસ મીટર 1000 રૂપિયાની કિંમત નક્કી કરીને વળતર આપવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. બીજી તરફ માંગ પ્રમાણે વળતર નહીં મળે તો આવનારી ચૂંટણીમાં મતદાનના બહિષ્કારની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. સંકેત પટેલ સાથે બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી. તો અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.